समाचारों में आपનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ. આપની સાથે મહત્વના સમાચારની શરૂઆત કરીશું. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એક જિંદાલ વલ્લભ નામની ફેક્ટરીમાં કેમિકલ લીકેજ થયાના સમાચાર સામે આવ્યા છે. નારોલ વિશાલા હાઈવે પરની આ ફેક્ટરી છે કે જ્યાં કેમિકલ લીકેજ થયાની વાત ફિલહાલ સામે આવી રહી છે. અગાઉ પણ 5 વખત આ જ કંપનીમાં લીકેજ થયું હતું. કેમિકલ લીકેજ થતા કર્મચારીઓને નાક અને ગળા તથા ફેફસામાં અસર થઈ છે. મીડિયા કર્મચારીઓને ફેક્ટરીમાં જતા રોકવામાં આવ્યા છે. અનેક વખતની આ ઘટના બાદ જીપીસીબીની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે કેમિકલ લીકેજના પગલે ફિલહાલ ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ છે. વારંવાર આ જ એક કંપનીમાં 5 વખત આ અગાઉ લીકેજ થયું. આ 6ઠી વખતનું લીકેજ છે. તેમ છતાં પણ કંપની કોઈ કામ કરતી નથી, અને તે છતાં પણ અહીં મીડિયા કર્મીઓને કંપનીમાં જતા રોકવામાં આવે છે, તથા જે કર્મચારીઓ છે તેમને આંખ નાક તથા ફેફસામાં અસર પહોંચી છે. અત્યારે ફિલહાલ વધી એક વખત અહીં કેમિકલ લીકેજની ઘટના સામે આવી છે. હજુ એક જ દિવસ પહેલા જે લીકેજ થયો હતો, ગેસ લીક થયાની ઘટના સામે આવી હતી, અને માંડ સમગ્ર સ્થિતિ કાબૂમાં આવી હતી. ત્યાં વધુ એક કેમિકલ લીકેજ, અને આ તો અમદાવાદનો જે વિસ્તાર છે, નારોલ વિશાલા હાઈવે પરનો આ વિસ્તાર, ત્યાં જ આ સમગ્ર કેમિકલ લીકેજની ઘટના સામે આવી છે. જ્યાં આ અગાઉ 5 વખત લીકેજ થયેલું હતું, તેમ છતાં પણ યોગ્ય તકેદારી રાખવામાં ન આવી, અને ફિલહાલ કર્મચારીઓને નાક ગળા તથા ફેફસામાં અસર પહોંચી છે. વધુ વાતચીત કરવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા હરમેશ સુખડિયા. હરમેશ, ખાસે જણાવશો, જે રીતે આ ફરી એક વખત અહીં લીકેજ થયું છે, વારંવાર એક જ કંપનીમાં લીકેજ થઈ રહ્યું છે કેમિકલનું, અને ઉપરથી મીડિયા કર્મીઓને જવા નથી દેવામાં આવી રહ્યા, અને કર્મચારીઓને આ લીકેજને કારણે અસર પહોંચી છે, ફિલહાલની શું સ્થિતિ? ચોક્કસ યશ, વાત કરવામાં આવે તો નારોલ હાઈવે ઉપર જે જિંદાલ ફેક્ટરી આવેલી છે, તે જિંદાલ ફેક્ટરીમાં રો મટીરિયલ બનાવવાનું કામકાજ ચાલતું હોય છે, જેમાં અનેક પ્લાન્ટ આવેલા છે. આ જે પ્લાન્ટ આવેલા છે તેમાં કેમિકલના કામ ચાલતા હોય છે, અને આ જે કેમિકલ કે જેનો વપરાશ કરવામાં આવતો હોય છે, તે કેમિકલનો વપરાશ કરતા સમયે આજે કેમિકલ લીકેજ થયું હતું, જેને લઈને ફાયર બ્રિગેડને કોલ આપવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડને જ્યારે કોલ મળ્યો ત્યારે ફાયર બ્રિગેડની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, અને આ જે કેમિકલ લીકેજ છે તેને ઠારવા માટેનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. જ્યારે ઘટનાને પગલે જ્યારે મીડિયા કર્મીઓ જ્યારે આ બાબતને લઈને કવરેજ કરવા ગયા, જ્યારે ઘટનાનો તાગ મેળવવા ગયા, ત્યારે અહીંયા જે સિક્યુરિટી ગાર્ડ છે અને જે ફેક્ટરીના માલિકો અને જે સત્તાધીશો છે, તે લોકોએ રીતસરનું લુકાગીરી કરી હતી, અને આ જે માલિકો અને જે સત્તાધીશો છે તે લોકોએ સિક્યુરિટી ગાર્ડને સાવચેત કરી દીધા હતા, અને મીડિયા કર્મીઓને અંદર ન જવા માટે કહી દેવામાં આવ્યું હતું. બીજી તરફ વાત કરવામાં આવે તો આજે ફેક્ટરીના જે કર્મચારીઓ છે તે લોકોને પણ હાલ બહાર બેસાડી દેવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે બેદરકારી છે, ફેક્ટરીના માલિકોની જે બેદરકારી છે, તેની ઉપર ઢાંક બીછોડો કરવા માટે થઈ, અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો અગાઉ પણ આ રીતે 4-5 જેટલા બનાવો બન્યા હતા, જેમાં કેમિકલ લીકેજ થયું હતું. ત્યારે પણ જ્યારે ફાયર બ્રિગેડે તપાસ કરી હતી ત્યારે સ્પષ્ટપણે એવું સાબિત થયું હતું કે આ જે ફેક્ટરીના માલિકો છે તે લોકોની બેદરકારી હોય છે. અગાઉ પણ અનેક વખત જ્યારે આ ઘટના બની હતી ત્યારે અહીંયા જે કામ કરતા જે કારીગરો છે તે લોકોને પણ શ્વાસની તથા અન્ય બીમારીઓ થઈ હતી, અને જેને લઈને તે લોકોની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ જો વાત કરવામાં આવે તો આજે જે ઘટના બની છે તેમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફાયર બ્રિગેડ હાલ જે કેમિકલ લીકેજ થયું છે તે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કેમિકલ લીકેજને ઠારવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, અને હાલ તે કામ યથાવત છે. યશ, બિલકુલ હરમેશ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવ્યા છે, ફિલહાલ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે, અને આ અગાઉ જ્યારે 5 વખત આ કંપનીમાં લીકેજ થયું હતું, ફરી એક વખત કેમિકલ લીકેજ થયું છે, અને હવે ફરી એકવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ ક્યાં સુધી આ લીકેજ ચાલતું રહેશે તે મહત્વપૂર્ણ સવાલ છે. નજર કરીશું અન્ય મહત્વની ખબરો પર. કેન્દ્રીય ચૂંટણી પંચના નામે કમિશનર અને એસપીને નકલી પત્ર મળ્યો હોવાની હકીકત સામે આવી છે. એક પ્રેસ કોન્ફરન્સ આ અંગે ચાલી રહી છે, આવો સાંભળીએ. અંગે આગળની જે સેકની તપાસમાં જે પણ પ્રકારનું એનું ઇન્ટેન્શન, એનું કોઈ પર્પઝ હોય, એવું જે નીકળશે એ આપને જણાવવામાં આવશે. આપને જે લેટર મળ્યો એ બે, અહીંયા જે લેટર આવ્યો વો 2 તારીખ 2 એપ્રિલે લેટર આવેલ છે, અને એમાં શરૂઆતથી જે છે એ લેટર એક શંકાના દાયરામાં હતો, કેમ કે કોઈ પણ જે છે એવી સંસ્થા એવા પ્રકારના લેટર જે છે
લખવામાં આવતા નથી, તો શરૂઆતમાં જે છેકની આશંકાના દાયરામાં હતો એની ચકાસણી કરાવવામાં આવેલ, અને ચકાસણી કરાયા પછી જાણવા મળેલ કે એવું જે છે કે લેટર કોઈ પ્રકારનું ઇસ્યુ થયેલું નથી. એના આધારે પછી જે અહેવાલ આવેલ છે એના આધારે આપને ગુનો દાખલ કરવામાં આવેલ. લેટર કઈ રીતે પોસ્ટથી મળ્યો છે, કુરિયરથી મળ્યો છે, અને લેટરમાં શું ઉલ્લેખ કરવામાં આવે છે? એમાં જે છે કે લેટરમાં હાલ પોસ્ટથી મળ્યો હોય એવા જે છે કે કોઈ અત્યારે જે છે કે એમાં માહિતી મળેલ નથી, લેકિન આ દિશામાં જે છે એની તપાસ ચાલુમાં છે. શું ઉલ્લેખ કરવામાં આવ્યો? આમાં સામાન્ય રીતે આ લેટર્સ રજિસ્ટર, મતલબ આપણે જે રજિસ્ટ્રીમાં કોઈ પણ લેટર આવતા હોય, ચાહે પોસ્ટથી આવતા હોય કે ચાહે એ કોઈ રૂબરૂ અરજી કરવા આવતા હોય, તો આ તો કેવી રીતે આવ્યો છે? તો મતલબ એ તો જેનવી મળ્યો છે ને, તો રજિસ્ટ્રીમાં આવ્યો છે ને, કારણ કે આપણે ત્યાં દરેક જગ્યાએ લેટરની આવક અને જાવક માટેની એક સિસ્ટમ હોય છે દરેક ઓફિસની અંદર. એવી પોલીસ સ્ટેશનમાં કે એસપી ઓફિસ હોય ત્યાં આગળ રજિસ્ટ્રી બ્રાન્ચ તો હશે, તો એ રૂબરૂ આવ્યો છે, કોઈ રૂબરૂ આપી દીધું છે, બિલકુલ મેલ, એમાં મેલનું વિષય નથી, મેલ થયેલો લેટર નથી. અને ખરેખર જે છે કે રજિસ્ટ્રી જે શાખા છે એમાં આવક નંબર જે છે કે પાડવામાં આવેલ છે, લેકિન આવક નંબર જ્યારે પણ પાડવામાં આવે છે તો ફક્ત લેટરનું આવક નંબર પાડવામાં એમાં આવતો હોય છે. એમાં એવું જરૂરી નથી કે કોણ માણસ જે છે કે આપીને ગયો છે, તો એનું નામ જે છે કે આપને લખવાની કોઈ એમાં કમ્પલ્સન નથી. ખાસ જે નકલી પત્ર મળ્યો છે ઇલેક્શન કમિશનના નામે તેને લઈને આ પ્રેસ કોન્ફરન્સ હતી. આગળ વાત કરીશું ગીર સોમનાથમાં જે સિંહની પજવણીનો વધુ એક વિડીયો થયો છે તેના સમાચારો પણ નજર કરીશું. તો ગીર સોમનાથમાં ફરી એકવાર સિંહની પજવણી કરતો વધુ એક વિડીયો સામે આવ્યો છે. ગીર ગઢડાની સીમમાં ત્રણ શખ્સો દ્વારા સાવજની સતામણી કરવામાં આવી છે. મિજબાની માણતી વખતે સિંહ પાછળ ત્રણ શખ્સોએ બાઇક દોડાવી અને સિંહને મિજબાની માણતી વખતે દોડાવ્યા હતા, પરેશાન કર્યા હતા. આ અગાઉ પણ આ પ્રકારના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. ફરી એક વખત સિંહની પજવણી થતી હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. તો આ પહેલાનો પણ વિડીયો જે વાયરલ થયો હતો તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. વારંવાર સિંહ પોતાના નિત્ય કાર્ય મુજબ જ્યારે ભોજન મિજબાની માણી રહ્યા હોય ત્યારે આ પ્રકારે સિંહની પીજવણી કરવામાં આવે છે. ગુજરાતની ઓળખ સમા સિંહની પજવણીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. વિકૃત આનંદ માટે ક્યાંક સિંહ દર્શન માટે મારણ બાંધવામાં આવે છે, તો ક્યાંક સિંહ પાછળ બાઇક દોડાવી અને ટ્રક દોડાવવામાં આવે છે. સિંહ પજવણીની વધી રહી છે ઘટના, સાવજને સતાવી રહ્યા છે શેતાન, સિંહ સાથે ક્રૂરતાના કિસ્સાઓ વધ્યા. ગુજરાતની શાન છે સિંહ, ગુજરાતની ઓળખ છે સિંહ, ગુજરાતનું ગૌરવ છે સિંહ. ત્યારે છેલ્લા ઘણા સમયથી ગુજરાત ગૌરવ સમા સિંહની સતામણીના કિસ્સા વધી રહ્યા છે. સિંહ દર્શન કરાવવાની આડમાં અને માત્ર મજા લેવા માટે સિંહ સાથે ક્રૂરતા અને પજવણી કરવામાં આવી રહી છે, અને ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો સિંહ સાથે પજવણી કરાતી હોવાના પુરાવા. સૌપ્રથમ વાત કરી જૂનાગઢની, જ્યાં ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવાની ઘટના સામે આવી, જેમાં વાછડાને બાંધી અને જંગલ વિસ્તારમાં લોકોને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવામાં આવ્યું. જોકે તમામ લોકોને પોલીસે સકંજામાં લઈ લીધા છે. તો આ અગાઉ ગીરમાં ચાર યુવાન દ્વારા સિંહ પજવણી કરાતો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં યુવાનો સિંહ પરિવારની પજવણી કરતા નજરે પડ્યા. રસ્તા પર જઈ રહેલા સિંહ પરિવારને જોઈને આ યુવાનો સતામણી કરી રહ્યા હતા અને સિંહ પાછળ બાઇક હાંકી રહ્યા હતા. તો અમરેલી જિલ્લામાં પીપાવાવમાં માર્ગ પર એક ટ્રક ડ્રાઈવર સિંહ પરિવાર પાછળ ટ્રક દોડાવતો હોવાનો વિડીયો સામે આવ્યો. માત્ર મજા માટે રાજુલા પીપાવાવ પોર્ટ સ્ટેટ હાઈવે પર ટ્રક ડ્રાઈવરે સિંહ સિંહણ અને બે સિંહભાણ પાછળ દૂર દૂર સુધી પોતાનો ટ્રક દોડાવ્યો.
ત્યારે અવારનવાર સિંહ પજવણીની ઘટના સામે આવતા કેટલાક સવાલો થાય છે. ક્યારે જંગલની શાન સિંહોની હેરાન ગતિ અટકશે? માત્ર વન વિભાગ નહીં પરંતુ સાવજોડી સુરક્ષાની જવાબદારી આપણી પણ છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. વધુ વાતચીત કરીશું, જોડાઈ રહ્યા છે સહયોગી મુફદ્દલ કપાસે. મુફદ્દલ, ખાસ જણાવો કે વારંવાર આ પ્રકારે સિંહની પજવણી થતી આવી છે. સિંહ ગુજરાતની શાન છે અને ત્યાં સુધી કે ગુજરાતમાં જ સિંહ રહે તે પ્રકારે પણ કાર્યવાહી કરવામાં આવી છે, નહીં તો મધ્યપ્રદેશ ક્યારના સિંહ જતા પણ રહ્યા હોત. પરંતુ અત્યારે જ્યારે સિંહની પજવણીની વાત છે, લોકોની આ વિકૃત માનસિકતા જે છે તે અટકવાનું નામ નથી લઈ રહી. બિલકુલ યશ, અહીંયા મહત્વના બે ત્રણ મુદ્દા છે કે સિંહની સાથે વારંવાર કેમ પજવણીની ઘટનાઓ બને છે. સૌથી પહેલાં તો જે જંગલ વિસ્તાર છે ત્યાંથી સિંહ ઘણા બધા રેવન્યુ વિસ્તારમાં પણ આવી ગયા છે. જો ત્યાંના સ્થાનિકોની વાત કરીએ યશ, તો એ તમામ લોકો સાવજને પોતાના પરિવારનો એક અંગ તરીકે ગણે છે અને ઘણા બધા કિસ્સામાં એ લોકો સાવજની સુરક્ષા પણ કરતા આવ્યા છે. એમને વાંધો નથી કે સિંહ એમના જે પશુઓ છે એમનું મારણ પણ કરી દે. એ હદે એમની જે લાગણી છે તે સાવજ સાથે, સિંહ સાથે જોડાયેલી છે. પણ જે આ ઘટનાઓ બને છે, જે આ વિડીયો વાયરલ થાય છે, એ એવા કેટલાક તત્વો છે જેમને આ બધી બાબત સાથે કોઈ લેવા દેવા નથી. સિંહ સાવજ ગુજરાતનું સ્વાભિમાન છે, ગુજરાતની અસ્મિતા છે, એના સાથે આ બધા તત્વોને કોઈ લેવા દેવા નથી. આ બિલકુલ અસામાજિક તત્વો છે અને કોઈ ફરક પડતો નથી કે સાવજની હેરાનગતિ થાય. અને સૌથી ગંભીર બાબત એ છે કે પછી એનો વિડીયો ઉતારવામાં આવે છે અને સોશિયલ મીડિયા થ્રુ એને વાયરલ કરવામાં આવે છે. એટલે જ્યારે પછી મધ્યપ્રદેશે જે રીતે ગુજરાતના સિંહ માગ્યા હતા અને આખો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો, પછી જ્યારે એની દલીલ થાય ત્યારે આ પ્રકારના વિડીયો ત્યાં રજૂ કરવામાં આવી શકે છે કે જો આ રીતે ગુજરાતમાં સિંહોની પજવણી થાય છે. એટલે અહીંયા હવે જે સ્ટેન્ડ લેવાનું છે એ સ્થાનિકોએ તો લેવાનું જ છે કે જે આવા તત્વો છે એમને ઓળખીને, એમને ટપારે, એમને રોકે આવું કરતા. સાથે જ વન વિભાગની અહીંયા ખૂબ મોટી જવાબદારી છે કે જે ગેરકાયદે સિંહ દર્શનનો મુદ્દો લગાતાર જે ઝી 24 કલાક પણ ઉઠાવી રહ્યું છે કે ગેરકાયદે સિંહ દર્શન જે થઈ રહ્યું છે, રૂપિયા આપીને જે પ્રવાસીઓ છે એમને લઈ જવામાં આવે છે, ચાહે રેવન્યુ વિસ્તાર હોય કે જંગલ વિસ્તાર હોય, ત્યાં લોકોને લઈ જવામાં આવે છે અને રૂપિયા આપીને સિંહ દર્શન કરાવવામાં આવે છે, એના ઉપર તાત્કાલિક રોક લગાવવી પડશે. યશ, બિલકુલ. એટલે એક આપણી જવાબદારી બને છે, સામાજિક સ્વરૂપે જવાબદારી બને છે કે જ્યારે આપણું ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહ જો આપણી વચ્ચે કદાચ આવી ગયા હોય રેવન્યુ વિસ્તારમાં, તો પણ તેને તેની નિત્યક્રમ, એનું જીવન જીવવા દેવામાં આવે. અને આપણે સૌ કોઈએ જાગૃત થવાની જરૂર છે કે આ પ્રકારે જ્યારે કોઈ પણ, જ્યારે આવો વિડીયો વાયરલ થતો હોય કે કોઈ પજવણી થતી હોય, તો ત્યાં જાગૃત રહી અને પોલીસને યોગ્ય જાણકારી પહોંચાડીએ. બિલકુલ યશ, આ પહેલી વાર નથી, આ પહેલાં પણ લગાતાર અમુક સમયના અંતરે આ પ્રકારના વિડીયોઝ સામે આવતા રહે છે જ્યાં સાવજને યા તો શિકાર ધરવામાં આવે છે એની સામે અને પછી એની પજવણી કરવામાં આવે છે અને ત્યાંથી દૂર હડસેલવામાં આવે છે. અને બીજા વિડીયોઝ એવા હોય છે કે સિંહ દર્શન કરતા હોય છે લોકો. એટલે આ બંને પ્રકારની ઘટનામાં ચોક્કસથી ગેરરીતિ થઈ રહી છે. જે વન વિભાગનો અધિકૃત વિસ્તાર છે કે જ્યાં અભયારણ્ય છે કે એની અંદર પ્રવેશ કરવો પણ ગેરકાયદેસર ગણાય છે, ત્યારે આ પ્રકારે અંદર જવું, એના વિડીયોઝ ઉતારવા અને પછી એને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા, અને સૌથી ગંભીર બાબત કે સિંહોની પજવણી કરવાની એમના અભયારણ્યના વિસ્તારમાં, એટલે વન વિભાગે અહીંયા પહેલાં તો ખૂબ જ કડક થવું પડશે. વન વિભાગના પણ કેટલાક કર્મચારીઓ હશે જેમની પણ મિલીભગત હશે, એ પણ નાણાંની લાલચે આવું કરવા દેતા હશે. અને જે સ્થાનિકો આવું કરી રહ્યા છે અથવા કરાવી રહ્યા છે એમના ઉપર પણ તાત્કાલિક અસરથી રોક લગાવવી પડશે, કેમકે સાવજ છે, સિંહ છે, ગુજરાતની ઓળખ છે અને એની સાથે આ પ્રકારની જે ઘટનાઓ બને છે એ તાત્કાલિક રોકવી જરૂરી છે. યશ, બિલકુલ. મુફદ્દલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે સિંહોની પજવણી થઈ રહી છે તે રોકવી હવે જરૂરી બની ગઈ છે. વારંવાર આવા પ્રકારના વિડીયો જે છે તે આપણા જ ગૌરવને લાંછન લગાડી રહ્યા છે. એક મહત્વપૂર્ણ સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે કે જ્યાં પી ચિદમ્બરમે આગોતરા જામીન અરજી દાખલ કરી છે. એરસેલ મેક્સિસ કેસ મુદ્દે હવે ચિદમ્બરમની ધરપકડનો ડર છે, જેને લઈને ચિદમ્બરમે આગોતરા જામીન અરજી કરી છે. ચિદમ્બરમની અરજી પર કોર્ટે ઈડીનો જવાબ માંગી લીધો છે અને 5 જૂન સુધીમાં હવે આ જવાબ આપવા માટે પટિયાલા કોર્ટે આદેશ આપ્યો છે. ત્યારે હવે જામીન મળશે કે નહીં તે તો પછીનો સવાલ છે, પરંતુ પહેલાં તો ઈડીનો જવાબ શું આવે છે તે જાણવું ખૂબ જ રસપ્રદ બની જશે. આગળની સુનાવણી સુધી કોર્ટે અત્યારે તો ફિલહાલ રાહત આપી છે કે
પાંચ જૂન સુધી કોઈ પણ ધરપકડ ચિદમ્બરમની નહીં થાય, એટલે જ્યાં સુધી ઈડી પોતાની સ્પષ્ટતા કોર્ટમાં રજૂ નથી કરતું ત્યાં સુધી તો ચિદમ્બરમને ધરપકડ નહીં થાય તેવી રાહત મળી રહી છે. આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી છે, એટલે હવે જોઉં રહ્યું કે પાંચ જૂને કયા પ્રકારની સુનાવણી સામે આવતી જોવા મળે છે. આ સાથે સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. આપનું સ્વાગત છે. દેશભરમાં ભીષણ ગરમીની વચ્ચે હવે મંગળવારે વાતાવરણે મોટો પલટો લીધો છે. એક તરફ કેરળ અને તમિલનાડુમાં ચોમાસાનો મંગળવારથી પ્રારંભ થઈ ગયો છે, બીજી તરફ મધ્ય ભારત અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યો કે જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બંગાળ જેવા રાજ્યોમાં વાવાઝોડા અને વીજળીના કારણે કુલ 54 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થઈ ચૂક્યા છે. આ મહિનામાં આવા વાવાઝોડા અને કુદરતી આપત્તિને કારણે કુલ મૃત્યુ આંક 290 સુધી અત્યાર સુધીમાં પહોંચી ચૂક્યો છે. તદુપરાંત વાવાઝોડા મેખુને જે રીતે કર્ણાટકના દરિયા કિનારાના શહેરોને ધમરોડ્યા હતા, તોફાની વરસાદને પગલે મેંગલુરુ અને ઉડીપી શહેરમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તંત્ર દ્વારા બુધવાર માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના આદેશ જારી કરી દેવાયા હતા. એક તરફ ગરમી છે, એક તરફ જોરદાર વરસાદ છે અને એક તરફ વાવાઝોડાનું કહેર. તો આ વખતે ભારતીય હવામાન વિભાગ સાચું સાબિત થયું અને કેરળમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. શું માપદંડ છે ચોમાસાની જાહેરાત કરવાના અને શા માટે વહેલું ચોમાસું આવી પહોંચ્યું, નજર કરીએ. ભારતીય હવામાન વિભાગની આગાહી ઠરી સાચી, કેરળમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ. હવામાન અંગે માહિતી એકત્ર કરી આગાહી કરનાર કંપની સ્કાયમેટે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ મોન્સૂને સોમવારે કેરળમાં દસ્તક દઈ દીધી છે. તેની સાથે જ દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની શરૂઆત દેશમાં થઈ ગઈ. જો કે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ એટલે IAMTએ સોમવારના સવારે હવામાનના બુલેટિનમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાક બાદ મોન્સૂન કેરળ પહોંચશે. જોકે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી અને મંગળવારે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો. સ્કાયમેટના મુખ્ય કાર્યકારી અધિકારી જતીનસિંહે જણાવ્યું કે કેરળમાં મોન્સૂન જેવી સ્થિતિ છે અને અમે કહી શકીએ છીએ કે મોન્સૂનનું આગમન થઈ રહ્યું છે. કેરળમાં વરસાદી ઝાપટા યથાવત. કેરળની અસર ગુજરાતમાં પણ દેખાશે. ઉત્તરમાં આંધી તોફાનના કારણે વહેલું આવ્યું ચોમાસું. કેરળના અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે. કેરળના વરસાદી વાતાવરણની અસર ગુજરાતમાં પણ જોવા મળશે અને ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી રહી છે. સોમવારે સવારે કેરળમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. કેરળમાં આમ તો 1 અથવા 2 જૂને ચોમાસાનું આગમન થઈ જતું હોય છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર કેરળમાં મોન્સૂન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કેરળના દરેક મોસમ કેન્દ્રો પર છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. હવાની ગતિ પણ ચોમાસાને અનુકૂળ છે. મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસ અગાઉ વૈજ્ઞાનિકોનું માનવું હતું કે દેશના ઉત્તરીય વિસ્તારમાં આંધી તોફાનની અસર મુદ્દે આ વખતે મોન્સૂન 4-5 દિવસ પહેલા આવી શકે છે.
હવામાન વિભાગ મુજબ જો કેરળ અને તેની આસપાસના રાજ્યોમાં 14 હવામાન વિભાગ કેન્દ્રોમાં 60% પર સતત 2.5 મિલીમીટર વરસાદ નોંધાય, પશ્ચિમમાંથી આવતો પવન મુખ્ય સમુદ્ર સ્તરથી ઉપર 15,000 ફૂટ પર હોય તો એવું માનવામાં આવે છે કે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કેરળ બાદ હવે થોડા દિવસોમાં જ દેશના અન્ય ભાગોમાં ચોમાસું દેખા દે તેવી શક્યતા છે, પણ ત્યાં સુધીમાં દેશની અને રાજ્યની જનતાને થોડી ઘણી ગરમી તો સહન કરવી જ પડશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો કેરળમાં તો ચોમાસું આવી ગયું, ગુજરાતમાં ક્યારે આવે છે તેના પર સૌ કોઈની નજર છે. નજર કરીશું તે ખબરો પર. વાત કરીએ આજની, તો આજે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સવારે જોવા મળ્યું હતું. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો એક રીતે કહી શકાય કે પ્રારંભ થઈ ગયો છે. સાબરકાંઠા, અરવલ્લી જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કેટલાક શહેરોની જ્યાં સુધી વાત કરીએ તો ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળવાના એંધાણ જોવા મળી રહ્યા છે. તો રાજ્યના વાતાવરણમાં આજે પણ અચાનક જ સવારે પલટો આવી ગયો. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે, જેના પગલે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા ગરમીથી આંશિક રાહત મળી ચૂકી છે. નજર કરીશું અન્ય મહત્વની ખબરો પર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થતાં ભાજપના વિશેષ સંપર્ક અભિયાન સંપર્ક ફોર સમર્થનની શરૂઆત કરી છે, અને આ સાથે જ પાર્ટી તરફથી 2019ની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમિત શાહે આ અભિયાનની શરૂઆત પૂર્વ સેના અધ્યક્ષ દલબીરસિંહ સુહાગ અને પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપના ઘરે જઈને કરી. ભાજપનું આ અભિયાન આજ સુધીનું સૌથી મોટું અભિયાન હશે, જેમાં નેતાઓ લોકોના ઘરે જવાના છે. અમિત શાહ પોતે 50 જેટલા ઘરની મુલાકાત લેવાના છે, સાથે જ 4,000 કાર્યકર્તા, મંત્રી, મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્યો અને પ્રમુખ નેતાઓ પણ સામેલ હશે, જેઓ 1,00,000 પ્રમુખ લોકોને સંપર્ક કરશે. 4,000 નેતાઓ, જાણીતી 25 હસ્તીઓને મળશે અને મોદી સરકારની ઉપલબ્ધિઓ તથા યોજનાઓ અંગે પુસ્તકો, પેન ડ્રાઈવ દ્વારા જાણકારી આપશે. દરેક નેતાને ઓછામાં ઓછા 25 લોકોને સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે. તો શરૂઆત અમિત શાહે કરી છે દલબીરસિંહ સુહાગ, પૂર્વ સેના અધ્યક્ષ સાથે મુલાકાત કરીને. ત્યારબાદ તેમણે આ મુલાકાત આગળ યથાવત રાખી છે અને ભારતીય જનતા પાર્ટીના સૌ કોઈ દિગ્ગજ નેતાઓ, મંત્રી, મુખ્યમંત્રી, ધારાસભ્યો સૌ કોઈને કહેવામાં આવ્યું છે કે તેઓ 25 લોકોના ઘરે જઈ અને મોદી સરકારની 4 વર્ષની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડે, તેમના સુધી પહોંચાડે. મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક મહિલા દ્વારા આત્મવિલોપનની જે ચીમકી હતી, મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર આ આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી, ત્યારે મહિલાની ચીમકીના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુખ્યમંત્રીના આવાસ સ્થાનની બહાર ગોઠવી દેવામાં આવ્યો છે. મહિલાના પતિ પર જે હુમલો થયો હતો, ભાજપના માજી ધારાસભ્યનું નામ દાખલ કરવાની માંગ હતી, ત્યારે દ્રશ્યો હવે આપ જોઈ રહ્યા છો. આ મહિલા જ્યારે અહીં સ્થળ પર પહોંચી, આ જીવંત દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. મુખ્યમંત્રી નિવાસસ્થાન બહારના આ દ્રશ્યો છે કે જ્યાં આ મહિલા આત્મવિલોપન કરવા માટે જ્યારે પહોંચી હતી તો તેને અત્યારે અટકાયત કરવામાં આવી હોવાના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. રમેશ રૂપાપરાનું નામ FIRમાં દાખલ કરો તેવી માંગ અહીં મૂકવામાં આવી રહી છે. ભાજપના માજી ધારાસભ્ય છે કે જેમનું નામ અત્યારે ઉમેરવા માટેની વાત ચાલી રહી છે. કેસ બાબતે હું તો રિક્ષા ભાડું લઈને
તો જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જીવંત દ્રશ્યો છે ફિલહાલ મુખ્યમંત્રી આવાસ સ્થાન બહારના દ્રશ્યો છે. મહિલા પહોંચ્યા હતા, તેમણે મુખ્યમંત્રી આવાસ સ્થાન જે રાજકોટમાં આવેલું છે તેમનું ખાનગી નિવાસ સ્થાન છે ત્યાં બહાર આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ મહિલાએ. અને આ મહિલા જ્યારે સીએમ ના નિવાસ સ્થાને પહોંચી તો ત્યાં પોલીસનો બંદોબસ્ત પૂરતો પહેલાથી જ હાજર હતો અને આ પોલીસ બંદોબસ્તના પગલે આ મહિલાની અટકાયત કરવામાં આવી છે. આત્મવિલોપન કરતા તેમને રોકવામાં આવ્યા. અગ્નિશામક જે દળો છે તે પણ અહીં સ્થળ પર ઉપસ્થિત હતા અને જે રીતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ મહિલા પહોંચી અને આત્મવિલોપન કરે તે પહેલાં જ તેની અટકાયત કરી લેવામાં આવી છે. જીવંત દ્રશ્યો અમે આપને બતાવ્યા છીએ. અહીં ખાસ મુદ્દો એ છે કે આ મહિલાના પતિ પર હુમલો થયો હતો અને તેમાં ભાજપના માજી ધારાસભ્યનું નામ દાખલ કરવામાં આવે તેવી માંગ આ મહિલાએ ઉચ્ચારી છે. રમેશ રૂપાપરા જે માજી ધારાસભ્ય છે ભાજપના, તેનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે તેવી માંગ મહિલાએ ઉચ્ચારી છે. આ મહિલા છે કે જેણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે સમાચારો માલબસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.